સમયે અમારે છોકરાને મારા પિતાને સગો આદર અને મહિમા એના નામમાં ઉભા રહેવાનું સામર્થ્ય અને એના નામમાં વચન લાવવાનું સામર્થ્ય ઈશ્વર પિતાએ આપ્યું છે. સાથે સાથે સિમોનભાઈને ઇન્સ્ટોલેશન ચર્ચનો પણ આભાર માનું છું કે પ્રભુનું વચન લાવવાની તક આપી છે. આવો આપણે પ્રભુના વચનોમાં જઈએ. પહેલાં પ્રાર્થના કરીએ. પિતા, હું તમારો આભાર માનું છું ને તમારી સ્તુતિ કરું છું. મારા ચરણોમાં અમે અમારા મસ્તકો નમાવીએ છીએ. પિતા, હું મારા પાપ કબૂલ કરું છું. મારા અપરાધો, મારા પાપોની ક્ષમા. પ્રભુ ઈસુના નામમાં માગું છું કે તમારો સંબોધક પવિત્ર આત્મા અમારી મધ્ય ઉભરી આવે. આ પવિત્ર વચનો તમારા આત્માની મારફતે લખાયેલા છે અને એ વચનોની સાચી સમજ કેવળ ને કેવળ પવિત્ર આત્મા દેવ તમે જ આપી સમજશો. મારું જ્ઞાન, મારી બુદ્ધિ, મારી શક્તિ, મારું સામર્થ્ય એના પર હું આધાર રાખતો નથી. પવિત્ર આત્મા વિનંતી કરું છું કે મારો સંપૂર્ણ કંટ્રોલ તમે તમારા પોતાના હાથમાં લઈ, મારી જીભ, મારું મુખ તમે બનો. અને જે વચન તમે આજે અમારી આગળ પોકારવા માગો છો એ વચન પવિત્ર આત્મા મારફતે અમારી મધ્ય લઈ આવો. આ જગ્યાને હું ચારેય બાજુથી ઈસુના રક્તમાં કવર કરું છું. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગું છું. આમેન. નોર્મલી આ બીજી વખત હું આ રિસ્ટોરેશન ચર્ચની અંદર આવ્યો છું. પ્રથમવાર જ્યારે હું આ રિસ્ટોરેશનમાં આવ્યો હતો ત્યારે કરમજીતસિંહ અહીં આવ્યા હતા અને ત્યારે આ ચર્ચની અંદર હું આવ્યો હતો. અને આમ જોવા જઈએ તો પ્રભુ ઈસુમાં મારી ઉંમર 25 વર્ષની છે. 11 નવેમ્બર 1994 સાલની અંદર મેં મારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપ્યું. આજે પણ એ જગ્યા, એ રેલિંગ, બધું જ યાદ છે કે કઈ જગ્યા પર મેં મારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપ્યું. અને જ્યારે ઈસુ આવે છે ત્યારે ખરેખર જીવનો બદલાઈ જાય છે. મારી ટૂંકી સાક્ષી હું આપીશ. આમ તો મારો જન્મ એક ખ્રિસ્તી કુટુંબમાં થયેલો છે અને નાનપણથી દરેક પ્રકારનું ખ્રિસ્તી શિક્ષણ મને પ્રાપ્ત થયું. પરંતુ કોલેજના બીજા વર્ષની અંદર આવ્યો ત્યાં સુધી બધું જ હતું. સન્ડે સ્કૂલમાં નિયમિત જવું, બાઇબલ વાંચન, મુખપાઠ, એટલા બધા સર્ટિફિકેટો ઘરમાં છે કે પણ ખરા અર્થમાં મેં દેવને UEGFનો ગોસ્પલ કેમ્પ હતો એની અંદર 1994ની અંદર મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અને એ સમયથી લઈને ઈશ્વરે કદી મને મૂકી દીધો નથી. મને આજે પણ ખ્યાલ છે કે 1996ની અંદર જ્યારે મેં પહેલી જોબ મારી ચાલુ કરી હતી, મારો અભ્યાસ ચાલુ હતો પણ ઘરની પરિસ્થિતિ એવી હતી કે મારે ચાલુ અભ્યાસ છોડીને નોકરી પર જોઈન થવાનું કર્યું. અને જ્યારે મેં નોકરી જોઈન કરી ત્યારે મને ખ્યાલ છે કે અપ્સરા આરાધનાની સામે બજાજ સ્કૂટરની ડીલરશીપ નવી નવી ખુલી હતી, મનન મોટર. એની અંદર મારી જોબ હતી. કોઈ પણ નવું સ્કૂટર વેચાય તો એને ધાભો મારવાનું, એને સાફ કરવાનું, એની એસેસરી ફિટ કરવાની અને ડિલિવરી કરવાની. પરંતુ એક બાબત પ્રભુએ મને શીખવી હતી, જે દશાંશની વાત છે એના પરથી હું જ્યારથી મેં કમાવાનું ચાલુ કર્યું ત્યારથી જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય પણ પગાર આવે એટલે પહેલો એમાંથી દશાંશ કાઢતા હતા અને પછી જ બાકીના નાણાં એને વાપરતા હતા.
1800 પગાર, ભાડાના મકાનમાં રહેવાનું, હું મારી વાઈફ, 500 રૂપિયા ભાડું આપવાનું, અહીંથી લાલ દરવાજા બસમાં જવાનું, કદાચ આખા મહિનામાં 500 રૂપિયા બચે. પરંતુ એ દિવસ અને આજની ઘડી મારે 1 રૂપિયા માટે કોઈની પાસે હાથ એ ગાભા મારવાની જગ્યા પરથી આજે હું હોસ્પિટલની અંદર હેડ છું. 50 વ્યક્તિઓ મારા હાથ નીચે કામ કરે, પરંતુ એ દેવનો આશીર્વાદ અને દેવનો વિશ્વાસ હોય. આજે મને ખબર નથી કે મારા પગારમાંથી કેટલા પર્સન્ટેજ એ દાનમાં જાય છે, એની કોઈ એ નથી. એમ કહેવાય કે જ્યાં પ્રભુની જરૂર છે ત્યાં પહેલું આપ્યું છે, પછી બીજું વિચાર્યું છે. પરંતુ દેવ કદી કોઈનો દેવાદાર રહેતો નથી. જેણે મારું જૂનું જીવન જોયું છે, મારું બચપન જોયું છે, એ લોકોને ખબર છે. જ્યારે પણ અમે ઘરમાં અલગ નીકળ્યા ત્યારે પૈસા હતા, પરંતુ અમે ઓલવેઝ એક લિસ્ટ બનાવ્યું હતું, એમાં ઈચ એન્ડ એવરી આઈટમ, કોઈ પણ વસ્તુ, ચાહે એ મારે સોય લેવાની હોય કે ટાંકણી લેવાની હોય, એ લિસ્ટમાં અમે લખતા અને રોજ રાત્રે ફેમિલી પ્રેયરમાં અમે પ્રભુને કહેતા કે પ્રભુ આ વસ્તુની મારી અગત્યતા. એવું નહોતું કે ટાંકણી લેવાના પૈસા મારી પાસે નહોતા, પરંતુ દેવની આગળ અમે બેસતા અને લગભગ 5 જ વર્ષની અંદર એ લિસ્ટમાંની કોઈ વસ્તુ એવી નહોતી, અને એમાં એ મારું ઘર પણ આવી ગયું. કોઈ વસ્તુ એવી નથી કે દેવે મને પૂરી ના પાડી. જો આજે તમે મારા ઘરમાં આવો તો તમે એવું વિચારો કે આ કેવી જાહોજલાલીમાં જીવન જીવે, પણ એ દેવનો આશીર્વાદ છે. હંમેશા ઓલવેઝ અમે દેવના આધીન રહ્યા છે, અને માટે હું દેવના નામને ધન્યવાદ આપું છું. અત્યારે આપણે પ્રભુના વચનોમાં જવા માંગીએ છીએ, અને યોહાનની લખેલી સુવાર્તા તેનો 4th અધ્યાય, એમાં સમરુની સ્ત્રી વિશે લખવામાં આવ્યું છે. મોટાભાગે આપણે બધા એ અધ્યાયથી વાકેફ છે. 4th અધ્યાય અને એના જો 3rd અધ્યાયની આપણે વાત કરીએ તો એમાં નિકોદેમસ અને નવા જન્મની વાત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને પછી 4th અધ્યાયની અંદર આખી સમરુની સ્ત્રીની એક આખી વાત આવે છે. અહીંયા જે સમરુન નામનું જે શું કહેવાય કે એક આખો પ્રદેશ છે, એ સમરુન પ્રદેશની જો ભૌગોલિક વાત કરીએ તો યહૂદી લોકો એ સમરુનની સાથે કોઈ રિલેશનશીપ રાખતા નહોતા. કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર સંબંધો એ વચ્ચે બંધાતો નહોતો. એનું પણ રીઝન છે કે ઈસવીસન 922 પૂર્વે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં 922 વર્ષ પહેલાં સમરુન નામનું જે શહેર છે એ યહૂદાના કુળને આપવામાં આવ્યું હતું. એ બી ઈસરાયલ પ્રજાનું જ એ હતું, અને ત્યાં ઈસરાયલ પ્રજા જ વસેલી હતી. સમરુન શહેર છે એ ઈસરાયલનું જ સ્થળ હતું, પરંતુ ઈસવીસન પૂર્વે 922માં આસુરનો રાજા છે એ સમરુન પર ચઢાઈ કરે છે અને સમરુનને જીતી લે છે, અને એ સમરુન શહેરમાંથી દરેક ઈસરાયલી લોકોને પકડીને ત્યાંથી એ પોતાના ત્યાં આસુરમાં લઈ જાય છે. અને આ જે સમરુન શહેર હોય છે એની અંદર અલગ અલગ જાતિના લોકોને આસુર પોતાના લોકોને એ આ જગ્યા પર મૂકે છે અને રહેવાના માટે આપે છે. પરંતુ યહોવા બાપ એટલે કે ઈશ્વર પિતાએ ત્યાં સિંહોને મોકલે છે, અને આ જે પ્રજા સમરુનમાં આવીને વસેલી હોય છે એની ઉપર સિંહો હુમલો કરે છે, અને ત્યારે એ લોકો જ્યાં વસવા આવેલા હોય છે એમને ખબર પડે છે
કે આ સિંહો એટલા માટે યહોવા બાપે અમારા પર મોકલ્યા છે કે અમે યહોવાને ઓળખતા નથી. અને માટે એ જે પ્રજા હોય છે પાછા આસુર રાજાની પાસે જાય છે અને એને એવું કહે છે કે અમે યહૂદીઓના એટલે કે ઈસરાયલના દેવને ન ઓળખવાને કારણે એમના દેવે સિંહોને અમારી મધ્ય મોકલ્યા છે અને એ અમને મારી નાખે છે. અને ત્યારે આસુરનો રાજા જે ઈસરાયલ પ્રજાને પકડીને લાવ્યો હોય છે એના જે યાજકો હોય છે એ યાજકોને એ આ આસુરના લોકોની સાથે સમરૂનમાં વસાવે છે અને એ લોકોને એવી આજ્ઞા કરે છે કે આ આસુરના લોકો જે સમરૂનમાં વસે છે એને યહોવા એટલે કે ઈશ્વરની ઓળખ કરાવે. પરંતુ યાજકો અને એ જે પ્રજા હોય છે એ મિક્સ થાય છે, એ એકબીજા સાથે લગ્ન કરે છે, બાળકો થાય છે, એ બધું થાય છે. એટલે જે આ મિક્સ પ્રજા હોય છે એ પ્રજા એ સમરૂનમાં વસે છે અને માટે યહૂદી લોકો એ સમરૂનને કદી પણ સ્વીકારતા નથી. અને આ જે ભૂમિકા છે એ સમરૂનની સ્ત્રીની છે. અને જો સમરૂનની સ્ત્રીની વાત કરીએ એ સાથે સાથે જો આપણે જોઈએ માથીની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને ત્યાં છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને બે બે ની ટોળીમાં વહેંચે છે અને એમને સુવાર્તા પ્રચારને માટે અધિકાર આપે છે કે તમે જઈને તમે કાર્ય કરો. અને એના માટે એ સમરૂનના લોકોની 10મા અધ્યાયમાં 3જી કલમમાં 4થી કલમમાં લખ્યું છે, સિમોન કનારી તથા યહુદા ઈસ્કેરો જેને તે પરસ્વાધીન કરનાર હતો ઈસુએ તે બારેને મોકલીને એવી આજ્ઞા આપી કે તમે વિદેશીઓને માર્ગે ન જાઓ ને સમરૂનીઓના કોઈ નગરમાં ન બેસો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એના શિષ્યોને એવું કહે છે કે તમે વિદેશીઓમાં ના જાઓ અને સ્પેસિફિક સમરૂનીઓની કોઈ પણ નગરમાં તમે સુવાર્તા અથવા તો દેવના રાજ્યની વાત લઈને જતા એ પોતાના શિષ્યોને એવું કહે છે ઈસુ ખ્રિસ્ત કે તમારે સમરૂનમાં જવાનું નહીં. અને 4થા અધ્યાયમાં આવે યોહાન એમાં ત્યાં શરૂઆત કરવામાં તો એવું લખવામાં આવ્યું છે કે ફરોશીઓના સાંભળવામાં આવ્યું કે યોહાનના કરતા ઈસુ ઘણાને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે. ઈસુ પોતે તો નહીં પણ તેના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા એ પ્રભુએ જાણ્યું ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલિલમાં ગયો, સમરૂનમાં થઈને તેને જવું પડ્યું. યહૂદિયા જો નકશામાં તમે જુઓ, પાછળ નકશો આપ્યો છે બાઇબલમાં, ત્યાં યહૂદિયા જ્યાં એ અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ નીચે છે અને ગાલિલ એ ઉપર છે અને વચ્ચે સમરૂન આવે છે. એટલે કે યહૂદિયામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ગાલિલમાં ફરી જાય છે ત્યારે તે લખવામાં આવ્યું છે કે એણે સમરૂનમાં જઈને થઈને જવું પડ્યું. એવું તો નહોતું કે એ એક જ માર્ગ હતો. જો એ એક જ માર્ગ હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને એમ ના કહેત કે તમે સમરૂનના કોઈ નગરમાં થઈને ના જાઓ. ચોક્કસ બીજો કોઈ માર્ગ હશે જ કે જ્યાંથી શિષ્યોએ એ નગરોને છોડીને બીજા રસ્તે એ સુવાર્તા પ્રચાર કરવાની હતી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે અહીંયા કે એમણે સમરૂનમાં થઈને જવાની ફરજ પડી. આપણે એ બી જોઈશું કે શું ફરજ હતી. અને ત્યાં એવું લખવામાં છે ત્યાં યાકૂબનો કૂવો હતો માટે ઈસુ ચાલવાથી થાકેલો હોવાથી કૂવા પર એવો ને એવો બેઠો. તે સમયે એવી કોઈ ગાડીઓ નહોતી કે બેસી ગયા અને સીધા પહોંચી ગયા. તે સમયે ફક્ત એક જ વ્હીકલ હતું અને આ બે પગ. તમારે જ્યાં જવું હોય ત્યાં ચાલ્યા કરવાનું.
અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલતા ચાલતા આ સમરોનના સફેર નામના જે શહેર હોય છે એની પાસે આવે છે અને ત્યાં એવું લખવામાં આવ્યું છે, ઈસુ થાકી ગયા માટે એવા ને એવા બેઠા. નહીં કહેતા કે એકદમ આપણે આમ કોઈ બહુ જ થાકી ગયા હોય ને આપણે જ્યાં હોય એવી પરિસ્થિતિમાં એ સોફો મળે, ખુરશી મળી કે જ્યાં એકદમ આપણે બેસી જઈએ બધું છોડીને. એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલવાથી થાકી ગયા અને માટે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કુવા પર એમને જ્યાં પથ્થર મળ્યો ત્યાં એ સીધે સીધા બેસી ગયા. એ તો દેવના દીકરા, તમને થાક ક્યાંથી લાગે? દેવને થાક લાગે? હે, ઈશ્વરને થાક લાગે? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એવું કીધું છે કે એમને થાક લાગે. એમણે કદી ખાવા માટે આમ છડી ફેરવી અને ખાવાનું બની ગયું એવું નહીં, કે છડી ફેરવી સીધે સીધા ગાલિલમાં પહોંચી ગયા એવું નહીં. એમણે એ સંપૂર્ણપણે માનવ દેહમાં એ 33 વર્ષ રહ્યા અને એમણે સંપૂર્ણપણે જે માનવ જીવે છે એ પ્રકારનું જીવન એ જીવ્યા. એમણે થાક લાગ્યું ત્યાં લખવામાં આવ્યું છે, એમને તરસ લાગી આજ અધ્યાયમાં લખવામાં આવ્યું છે, એમને ભૂખ લાગી માટે શિષ્યો એ ખોરાક લેવાને માટે ગયા. એ સંપૂર્ણ દેવ તો હતા પરંતુ એ સંપૂર્ણ માનવ તરીકે આ પૃથ્વી પર આવ્યા. અને પછી આગળ લખવામાં આવ્યું છે એ એવા ને એવા બેઠા, એક સમરુની સ્ત્રી પાણી ભર તે વેળા આશરે બપોર થઈ હતી. એક સમરુની સ્ત્રી પાણી ભરવાને આવી, ઈસુ તેને કહે છે કે મને પાણી પા. ઈસુને તરસ લાગી એટલે ઈસુ એવું કહે છે સમરુની સ્ત્રીને મને પાણી પા. તેના શિષ્યો ખાવાનું વેચાતું લેવાને શહેરમાં ગયા હતા ત્યારે તે સમરુની સ્ત્રી તેને કહે છે કે હું સમરુની સ્ત્રી છતાં તું યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માંગે છે? કેમ કે સમરુની જોડે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી. અહીં એવું લખવામાં આવ્યું છે કે સમરુની સ્ત્રી ભર બપોરે પાણી ભરવા જાય છે. આગળ લખ્યું છે કે પ્રભુ શ્રી સેવા નેવા બેઠા તે વખતે બપોરની વેળા હતી અને ત્યાં લખવામાં આવ્યું છે કે સમરુની સ્ત્રી બપોરે પાણી ભરવા જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરસ લાગે છે એવું કહે છે કે મને પાણી આપ. અને ત્યારે સમરુની સ્ત્રી એવું કહે છે કે તું યહૂદી છે અને હું સમરુની, તું મારી પાસે પાણી કેમ માંગે છે? પછી આગળ એવું લખ્યું છે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે દેવના દાનને તથા જે તને કહે છે મને પાણી પા તે કોણ છે તે જો તું જાણતી હોત તો તું તેની પાસે માગત અને તે તને જીવતું પાણી આપત. આગળ આપણે જો વાંચીએ તો ત્યાં સમરુની સ્ત્રી વિશે લખવામાં આવ્યું છે પણ અહીંયા એક પ્રશ્ન એ થાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમરુની સ્ત્રી પાસે પાણી માગે છે અને સમરુની સ્ત્રી એવું કહે છે કે તું મારી પાસે પાણી કેમ માગે છે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને શું ઉત્તર આપે છે? દેવના દાનને અને જે તારી પાસે પાણી માંગી રહ્યો છે એને જો તું ઓળખતી હોત તો તું શું કરત? તું તેની પાસે પાણી માંગત અને તે તને જીવતું પાણી આપત. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે હું જીવતું પાણી આપત તો પ્રભુએ પાણી કેમ માંગ્યું? જો પ્રભુએ એમ કીધું કે તું માગત તો હું તને જીવતું પાણી આપત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાણી કેમ માંગ્યું? અને આગળ લખ્યું છે એની આગળની કલમમાં સ્ત્રી તેને કહે છે કે પ્રભુ તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી ને કૂવો ઊંડો છે તો તે જીવતું પાણી તારી પાસે ક્યાંથી હોય? અમારા પૂર્વજ યાકુબે અમને આ કૂવો આપ્યો અને પોતે તેના છોકરાએ તથા ઢોરોએ એમાંનું પીધું તેના કરતાં શું તું મોટો છે? ઈસુએ તેને ઉત્તર દીધો
કે જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે, પણ જે પાણી હું તે આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં, પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો જરો થશે અને અનંત જીવન સુધી ચર્યા કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ, મેં કીધું કે બહુ જ ચોક્કસ પર્પસ સહિત એ સમૃદ્ધમાં આવે છે. અને એ અધ્યાયના પૂરા થતા આપણને આઈડિયા એ આવશે કે કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમૃદ્ધમાં આવે છે. પહેલી વસ્તુ તો સમૃહની સ્ત્રી વિશે જો આગળ લખવામાં આવ્યું છે, અને એ પ્રભુને એવું, એટલે પ્રભુને કહે છે, પહેલાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું કહે છે કે જો તું ઓળખતી હોત ત્યાં દેવના દાનને ઓળખતી હોત અને જે તારી પાસે માગે છે એને ઓળખતી હોત તો તું તેની પાસે માગત અને તે તને જીવતું પાણી આપે. એટલે ફટાક થઈને સ્ત્રી શું કહે છે, પ્રભુ કૂવો તો ઊંડો છે, તારી પાસે કોઈ વાસણ નથી, ઢાળવાનું કોઈ સાધન નથી, તો તું એ પાણી કેવી રીતે કાઢી નાખે. અને અહીંયા એવું લખ્યું છે, જો તું ઓળખતી હોય, આપણે વાંચીએ શબ્દ, દસમી કલમમાં લખ્યું છે, દેવના દાનને તથા જે તને કહે છે કે મને પાણી પા તે કોણ છે એ જો તું જાણતી હોત તો તું તેની પાસે માંગ. આજે એ જ પ્રશ્ન પ્રભુ મને કરી રહ્યો છે અને તમને કરી રહ્યો છે, શું ખરેખર તમે ઈસુને ઓળખો છો? સ્ત્રીને એવું કહે છે, જો તું ઓળખતી હોત તો તું શું કર, જીવતું પાણી એની પાસે માંગ. પ્રભુ જીવતા પાણીની વાત કરે છે અને સ્ત્રી કુવામાંના પાણીની વાત કરે છે. ઘણી બધી વખત પ્રભુ મને ને તમને જીવતું પાણી આપવા માંગે છે, આપણે કુવાના પાણીની માંગણી. પ્રભુ કે હું તને શ્રેષ્ઠ આપવા માંગુ છું, કે ના પ્રભુ. આજે પ્રશ્ન એ થાય, શું હું ને તમે, એમાં હું પણ આવી ઈસુનો સાચા અર્થમાં ઓળખીએ છીએ? જે સમૃહની સ્ત્રીને ક્વેશ્ચન કર્યો પ્રભુએ કે જો તું ઓળખતી હોત તો તું તેની પાસે જીવતું પાણી. હજુ પણ તે સમૃહની સ્ત્રી એવું જ જુએ છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અથવા તો કદાચ નામથી નથી ઓળખતી, પણ કે જે આ વ્યક્તિ જે જીવતા પાણીની વાત કરે છે એ તો કુવામાં છે. ઘણી બધી વખત આપણે જીવતું પાણી આપણા જીવનમાં કુવાઓમાં શોધીએ છીએ. કદાચ એ કુવાને આપણે શોધી બી લઈએ, પાણી કાઢી બી લઈએ અને પી બી લઈએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે, જે કોઈ આ કુવામાંનું પાણી પીશે એને ફરી તરસ લાગશે, પણ હું જે પાણી આપીશ એ જે કોઈ પીશે એને તરસ લાગશે. કેટલી બધી વખત આપણે ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરીને પણ તરસ્યા જ રહ્યા છે, એનું રીઝન આ છે. પ્રભુ અનંત કાળનું આપવા માંગે છે, આપણે ક્ષણિક માંગી લઈએ. આપણે સંતોષ માની લઈએ છીએ, હા મેં માંગ્યું, મન મળી ગયું, પૂરું. પણ પછી શું થાય છે, પતી જાય છે, ફરી પાછા પ્રભુની પાસે કે પ્રભુ આ તો પૂરું થઈ ગયું, હવે શું કરું. અને ત્યાં પછી લખ્યું છે કે પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તે કદી તરસ લાગશે નહીં, પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો જરો થશે અને અનંત જીવન સુધી જર્યા કરશે. સ્ત્રી તેને કહે છે કે પ્રભુ તે પાણી મને આપ કે મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર ન આવવું પડે. પ્રભુ તું મને પાણી આપી દે એટલે જેથી હવે મને તરસ ના લાગે અને ભર બપોરે મારે પાણી ભરવાય આવવું ના પડે.
અને પછી અને 16મી ક્રમાંક કે ઈસુ તેને કહે છે કે જા તારા વરને અહીં તેડી લાવ. સ્ત્રી તેને ઉત્તર દીધો કે મારે વર નથી. ઈસુ તેને કહે છે કે તે ઠીક કહ્યું છે, મારે વર નથી, કેમ કે તને 5 વર હતા અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો વર નથી, એ તે ખરું કહ્યું છે. આ જે સમરૂની સ્ત્રીનું જે કેરેક્ટર છે એના વિશે આ કલમમાં એવું લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે, જા તું તારા વરને બોલાવી લાવ. અને પછી પેલી સ્ત્રી કહે છે કે મારે વર નથી, બીજું કશું જ નહીં કહેતી, શું કહે છે, મારે વર નથી. તો પ્રભુ શું કહે છે કે તે ઠીક કીધું છે, તારા 5 વર હતા અને અત્યારે તું જેની સાથે રહે છે એ તારો વર નથી, 6ઠાની સાથે તું રહી રહી છે એ તારો વર નથી. 5 પતિનું શું થયું એ એનું વર્ણન નથી કર્યું, છૂટાછેડા થઈ ગયા કે પછી એ પતિ મરી ગયા ખબર નથી, પણ આ સ્ત્રીનું કેરેક્ટર એ સ્થિર નથી. શા માટે એને નોર્મલી ગામડાની અંદર તમે જુઓ તો પાણી ભરવા કાં તો સ્ત્રીઓ ભેગી મળીને કુવાએ સવારમાં જાય અથવા તો સાંજની વેળાએ જાય. નોર્મલી ગામડામાં સ્ત્રીઓ કોઈ દિવસ એકલા પાણી ભરવા ના જાય. જૂન આપણે હવે તો નળ આવી ગયા, પણ જ્યારે જૂના જમાનામાં કુવા પરથી પાણી ભરવાનું હતું ગામના છેડે કે ત્યાં, તો ઓલવેઝ સ્ત્રીઓ એકલી કોઈ દિવસ ના જાય, ભેગી થઈને કાં તો સવારમાં વહેલી જાય અથવા તો સાંજે ઠંડા પોરે જાય, ભર બપોરે કોઈ ના જાય. અને લખવામાં આવ્યું છે કે આ કુવો દૂર હતો. આ સમરૂની સ્ત્રી એનું કેરેક્ટર એવું છે કે જે જગ્યા પર રહે છે, મને એમ કહો આપણી મધ્યે જો કોઈ એવું કેરેક્ટર વાળું વ્યક્તિ આવે અને આપણી મધ્યે એની બેસે તો ઉભાથી નીચી ગઈ જાય. કેમ? કારણ કે આપણે એવું માનીએ કે જો હું એની જોડે ઊભો બી રહીશ, હું એની સાથે વાત બી કરીશ તો મારી સાથે એ સ્ત્રીનું કેરેક્ટર એવું છે કે જે જગ્યા પર એ રહી રહી છે ત્યાં એને લોકો સાથે કોઈ સંબંધો નથી. માટે એને છુપાતા છુપાતા જ્યારે કુવા પર કોઈ ના હોય એ સમયે સમરૂની સ્ત્રી પાણી ભરવા આવે છે. કેમ? કારણ કે લોકો એને ધુતકારે છે, લોકો એને એની જોડે સંબંધ રાખવા નથી માંગતા. કદાચ આઈને ઊભી રહે તો એને ગાળી મૂકે છે, કદાચ સમરૂનની અંદર કોઈ સારા પ્રસંગો આવતા હશે ઘરમાં તો કોઈ એને બોલાવતું નહીં હોય, એના ઘર સાથે કોઈ સંબંધો રાખતું નહીં હોય. અને એ એકલી અકુલી સ્ત્રી છે કે જે ડરતા ડરતા જ્યારે કોઈ નથી હોતું ત્યારે એ સ્ત્રી એ ભર બપોરે એ પોતાના ઘરની એ પાણી ભરવા માટે એ કુવા પર આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે એણે સમરૂનમાં થઈને અને પછી આગળ લખવામાં આવ્યું છે કે એ સમરૂની સ્ત્રીને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે તારું કેરેક્ટર આવું છે, તારે 5 પતિ નથી, અને ત્યારે એ શું કહે છે, મને તું કોઈ પ્રબોધક માલૂમ પડે છે. અને પછી સ્ત્રીનો ટોપિક ચેન્જ થઈ જાય છે, અમારા બાપ દાદાઓએ અમને ભજન કરવાને માટે આ પહાડ પર મંદિર આપ્યું હતું, પણ યહૂદીઓ તો એવું કહે છે કે સમરૂનમાં જ ભજન થાય છે. અત્યાર સુધી પાણીની વાતો, અત્યાર સુધી જરૂરિયાતની વાતો, પણ જ્યારે એને ખબર પડે છે કે આ તો કોઈ પ્રબોધક છે, આ તો બધું કઈ બતાવે છે, સિદ્ધિ સમરૂની સ્ત્રીનો ટોપિક ચેન્જ થઈ જાય છે અને ધાર્મિકતા પર આવી જાય છે. ઘણી બધી વખત આપણે પણ આપણા જીવનમાં એવું જ કરીએ છીએ, ઘરમાં આપણું જીવન કંઈક અલગ પ્રકારનું, મંડળીમાં આપણું જીવન કંઈક અલગ પ્રકારનું.
બધી વખતે ઘરમાં ટીવી જોતા હોય, સિરિયલ જોતા હોય, હમણાં કોઈ ખબર પડે કે પ્રભુના સેવક આવ્યા તો ચેનલ ચેન્જ થઈ જાય, ગોડ ચેનલ. આ હકીકત છે. શું વિચાર છે? સિરિયલો જોવે, આવું જોવે જેવા સેવક જયારે ફટાક દઈ બિગ બોસ રાહ જોવે કે ક્યારે પ્રભુના સેવક જાય, નું પેલું જતું રહેશે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે જુઓ કે જે વ્યક્તિ અથવા તો જે સ્ત્રીના જીવનને લોકો ધુતકારે છે, જેની કોઈ વેલ્યુ નથી સમૃદ્ધની અંદર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે એના જીવનમાં કાર્ય કરવા માંગે છે. એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમૃદ્ધમાં નથી આવ્યા. રસ્તા તો ઘણા હતા ગાલિલમાં જવા, પણ આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા આ સમયે મારે આ જગ્યા પર અમને મળવાનું છે. જ્યારે એ સમૃદ્ધની સ્ત્રી પાસે આવે છે, સમૃદ્ધની સ્ત્રી કહે છે કે પ્રભુ એ પાણી તું મને આપી દે કે જેથી કરીને ભર બપોરે મારે આ પાણી ભરવાને માટે આ કુવા પર આવવું ના પડે. તમે શું માનો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તે ધાર્યું હોત તો એ ઘડાને આશીર્વાદ ના આપ્યો હોત કે જ્યાં ઘડામાંથી કોઈ દિવસ પાણી નહીં ખૂંટે? એલિસાએ કીધું કે તેલની જેટલા વાસણો એટલા લઈ આવ, અને કે આટલું તેલ છેલ્લું બચ્યું છે તો કે કઈ વાંધો નહીં, આજુબાજુના પડોશીને વાસણો લઈ આવ, અને કે તું આ તેલ રેડ. એ કુપ્પીમાંથી તેલ ના ખૂટી ગયું, પણ વાસણો ખૂટી ગયા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ના કીધું હોત કે જા હું આ ઘડાને આશીર્વાદ આપું છું, આ ઘડામાંથી કોઈ દિવસ પાણી નહીં ખાલી થાય? એ આ સ્ત્રીની પાણીની સમસ્યા દૂર કરવાનો કાર્ય, પરંતુ શા માટે સમૃદ્ધની સ્ત્રીએ લોકોથી અલગ ભર બપોરે પાણી ભરવા આવવું પડે છે એના મૂળ કારણને દૂર કરવા. એ આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રીના એવા એના જીવનના એવા પહેલુંને એ સ્પર્શ કરવા આવ્યા હતા જેને આજ સુધી કદી કોઈએ સ્પર્શ કર્યો નહોતો. એના જીવનનો એક એવો પહેલું હતો કે જે દર્દનાક હતો. તમે શું માનો છો? એ સમૃદ્ધની સ્ત્રી જન્મી ત્યારથી આવી હતી? ના, એ સમૃદ્ધની સ્ત્રી જન્મી ત્યારે એની પરિસ્થિતિ આવી નહોતી. કદાચ એના પહેલી વારના લગ્ન થયા હશે ત્યારે એ સ્ત્રી એવી નહોતી. કદાચ પહેલો પતિ મરી ગયો કે છોડી દીધો હશે, બીજા લગ્ન થયા હશે ત્યારે સ્ત્રીની પરિસ્થિતિ એવી નહોતી. પરંતુ ધીરે ધીરે એના જીવનની પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ કે એ લોકો એને વેશ્યા તરીકે જોવા લાગ્યા. એક દિવસ એવો આવ્યો કે જ્યારે એ સ્ત્રીના જીવનમાં શેતાન આવે છે અને એની શાંતિ, એનો આનંદ, એનું સર્વસ્વ એ લૂંટાઈ ગયું. આજે એ સ્ત્રી એકલવાઈ છે, આજે એને કોઈ બોલાવતું નથી, એને ધુતકારે છે, એની જોડે કોઈ ઊભું રહેવાનું પસંદ કરતું નથી. કદાચ એ સ્ત્રી છુપાતી છુપાતી એ પાણી ભરવા આવી હશે. આજે એ સ્ત્રીની પરિસ્થિતિ એવી થઈ ગયેલી કે એણે પોતાની જાતને લોકોથી છુપાવી પડતી હશે. પરંતુ આ પરિસ્થિતિને બદલવાના માટે આજે ઈસુ એ સમૃદ્ધની સ્ત્રી પાસે આવે છે. અને જ્યારે એ સમૃદ્ધની સ્ત્રીની ને ઈસુનો ભેટો થઈ જાય છે ત્યારે એની પરિસ્થિતિ બદલાઈ જાય છે. વાલાઓ, જ્યારે શેતાનનો ભેટો થાય છે ત્યારે તમારું બધું છીનવાઈ જાય છે, પણ જે દિવસે પ્રભુ ઈસુ તમારા જીવનમાં આવી જશે બધું બદલાય. એ સ્ત્રીને ખબર નહોતી કે આ કોણ છે. અને જ્યારે સ્ત્રીને બધું જ ખબર છે, જ્યારે એને એવું કહેવામાં આવે છે કે
તારા પતિને બોલાવી લાવો, અમે ભજન અહીં કરીએ. અને 25મી કલમમાં લખી છે, સ્ત્રી તેને કહે છે કે જે મસી, કે મસી જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે એ હું જાણું છું. તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે. સમરૂની સ્ત્રી એવું નથી કે એને ખબર નથી કે મસી આવવાનો છે કે મસી કોણ છે. સમરૂની સ્ત્રી શું કહે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરે છે ત્યારે કે હું જાણું છું કે એક દિવસ મસી આવશે અને મારા જીવનમાં બદલશે. યહૂદીઓ એ સમયે મસીની રાહ જોતા હોય છે, અને માટે આ સમરૂની અંદર પણ એ યહૂદી ન હોવા છતાં એને ખ્યાલ હતો કે એક દિવસ મસી આવવાના છે. અને એટલે એને ધાર્મિકપણાનું જ્ઞાન તો હતું જ. વાલાઓ, ધાર્મિકપણાનું જ્ઞાન તો આ સમરૂની સ્ત્રીને પણ હતું, પરંતુ એ જ્ઞાન એ મારીને તમારી પરિસ્થિતિ બદલી શકતું નથી. બાઇબલનું જ્ઞાન એ મારીને તમારી પરિસ્થિતિ બદલી શકતું નથી. ઈસુ ખ્રિસ્ત પછી જો કોઈને વધુ જ્ઞાન હોય બાઇબલનું, એ શેતાન. ઘણી બધી વખત આપણે એવા સંતોષી થઈ જઈએ છીએ કે હું બાઇબલને બહુ સારી રીતે જાણું છું. બાઇબલને જાણવું અને એના ઈસુને જીવનમાં સ્થાન આપવું એ અલગ બાબત છે. આ સમરૂની સ્ત્રી એવું કહે છે કે મસી આવવાના છે હું જાણું છું. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને શું કહે છે? ઈસુ તેને કહે છે કે તારી સાથે જે બોલે છે તે હું તે છું. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે જે મસીની તું વાત કરે છે એ હું છું. અને પછી આગળની કલમમાં શું લખ્યું છે? તરત જ એટલામાં તેના શિષ્યો આવ્યા અને સ્ત્રીની સાથે તે વાત કરતો હતો, માટે તેઓ આશ્ચર્ય પામ્યા. તો પણ તું શું ચાહે છે, અથવા તેની જોડે તું શા માટે વાત કરે છે એમ કોઈએ પૂછ્યું નહીં. ત્યારે તે સ્ત્રી પોતાની ગાગર ત્યાં મૂકીને શહેરમાં ગઈ અને લોકોને કહે છે કે આવો, જેટલું મેં કર્યું તે બધું જેણે મને કહી દેખાડ્યું તે માણસને જુઓ. સમૃદ્ધ સ્ત્રીનું કેરેક્ટર જુઓ. આવીતી પાણી ભરવા, અને જ્યારે એને ઈસુનો ભેટો થઈ જાય છે ત્યારે પાણી લેવા બી નહીં. એ ગાગર ત્યાંને ત્યાં ફેંકીને સમરૂન માટે. જ્યારે એના જીવનમાં ઈસુ આવે છે ને, જ્યારે ઈસુને ઓળખી લે છે ને, તરત એના જીવનમાં ચેન્જ આવે. પહેલો ચેન્જ પ્રભુનો ભેટો થયો ને, તો એ સમરૂમાં એ જ લોકોને જઈને કહેવા ગઈ જે એને ધુપકારતા હતા. તમે જુઓ, આ સ્ત્રી દોડીને સમરૂમાં જઈને લોકોને શું કહે છે? મારા જીવન વિશે જે એને બધું કહી બતાવ્યું એ માણસને તમે આવીને જુઓ, એ પ્રબોધકને આવીને તમે જુઓ. હું તો શું કર, મારી જોડે જેણે અન્યાય કર્યો, મારી જોડે જેણે ખરાબ વ્યવહાર કર્યો એને કહું કોઈ દિવસ ના. સિમ્પલ વસ્તુ, મને કોઈ સારી વસ્તુ મળી ગઈ એમ ખબર છે કે એની જરૂર છે, આપણે એની જોડે સંબંધ નથી. હું એન્જિન બુક ના અહીંયા જતી. આ સમરૂની સ્ત્રી ખરેખર અર્થમાં જયારે એને ઈસુનો ભેટો થઈ જાય છે ત્યારે પહેલી દોડીને એ લોકોને જઈને કહે. અને લોકો પછી ત્યાં આગળ લખ્યું છે કે લોકો એ અહીંયા આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે, અને ત્યારે એના શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું કહે છે કે પ્રભુ ઈસુ તમે આ ખોરાક ખાઈ લો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે ના, મને તો મારો ખોરાક મળી ગયો છે. તો શિષ્યો અંદર અંદર એવી વાત કરે છે કે કોને અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખોરાક આપ્યો, આપણે તો એવા ગયા હતા. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, લોકો એવું કહે છે કે 4 મહિના લાગે પાક ઉભો, પાક ન હતા. તમે તમારી નજર ઊંચી કરીને જુઓ, પાક તો તૈયાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા, એના કાર્યને પૂર્ણ કરવું
એ મારો ખોરાક છે. અને એ સમરૂનના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું કહે છે કે તું બે દિવસ સમરૂનમાં વિનંતી કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બે દિવસ સમરૂનમાં રહેશે અને ત્યાર પછી ઘણા બધા બીજા લોકો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે અને આ સુખેર નામનું જે શહેર હોય છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ ઉમેરાય છે. પેલો પ્રશ્ન, શા માટે પ્રભુએ સમરૂનમાં થઈ જવું? પ્રભુ સમરૂનને બચાવવા માંગે, એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પોતાના શિષ્યોને એવું કહે છે કે સમરૂનના કોઈ નગરમાં ના જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આજે સમરૂનમાં જાય છે. આકસ્મિક નહોતું, બીજો કોઈ માર્ગ નહોતો એવું નહીં, પરંતુ બહુ જ ચોક્કસ પર્પઝ સહિત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમરૂનમાંથી પસાર થાય છે. એ એવી સ્ત્રીને પસંદ કરે છે કે જેને કોઈ ગણકારતું નથી, જેને સમરૂનની અંદર કોઈ માન નથી, જેને સમરૂનની અંદર કોઈ વેલ્યુ નથી. એ સુખેર નામના શહેરને બચાવવાને માટે પ્રભુ એવી વ્યક્તિનો ઉપયોગ કરે છે કે જે લોકોની દ્રષ્ટિમાં કોઈ વેલ્યુ ધરાવતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાંના કોઈ યહૂદીને કે કોઈ મોટા આગળ પડતા આગેવાનને જઈને પસંદ ના કર્યા, પરંતુ એવી વેશ્યા વ્યક્તિને પસંદ કરી કે જેની આગળ લોકો ઉભા રહેવાનું પસંદ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે પ્રભુ મને એ પાણી આપી દે જેથી કરીને મારે ભર બપોરે આ પાણી ભરવાની મારી સમસ્યા એ દૂર થઈ જાય. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પાણીની સમસ્યા દૂર કરવા નહોતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની એ પાણીની સમસ્યાને દૂર કરવા નહોતા માંગતા, પરંતુ એનું જે જળ હતી કે શા માટે એને બપોરે પાણી ભરવા આવવું પડે છે, એનું મુખ્ય જે રીઝન હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના જીવનના એ એવા પાસાને એ સ્પર્શ કરવા માંગતા હતા કે જ્યાં શેતાને એના જીવનને છિન્ન ભિન્ન કરી નાખ્યું, જ્યાં શેતાને એની આનંદને, એની શાંતિને, એના લોકોને સાથેના રિલેશનશીપને, વ્યવહારને, એના સંબંધોને એ તોડી નાખ્યો હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને ઠીક કરવા માંગતા, જે એનું જીવન હતું એને બદલવા માંગતા હતા. બાઇબલમાં આગળ એના વિશે પછી કોઈ ઉલ્લેખ નથી, પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે એ પછી એને કદી બપોરે પાણી ભરવા નહીં આવતું. એ બીજાની જેમ બીજી સ્ત્રીઓની સાથે કદાચ સવારમાં પાણી ભરતા, ભલા મને ને તમને ખબર નથી, કદાચ એ સ્ત્રીને એ આઈડિયા નહીં હોય કે હું કોણ, મારી તો કોઈ વેલ્યુ નથી, મને તો કોઈ ગણકારતું નથી, મારું કોઈ સાંભળતું નથી, મને તો કોઈ ઘરમાં બેસવા દેતું નથી, મને તો કોઈ એના સારા પ્રસંગોમાં બોલાવતું નથી. એકદમ હતાશા અને નિરાશાનું જીવન, એકદમ લોનલીનેસ. પ્રભુ એ વ્યક્તિનો ઉપયોગ કરે છે. ઘણી બધી વખત શેતાન મને ને તમને એ જ કહે છે, તારી કોઈ વેલ્યુ નથી, તને કશું આવડતું નથી, તને તો બોલતાય આવડતું નથી, તને તો ગાતાય આવડતું નથી, તને તો પ્રાર્થના કરતાય આવડતું નથી, તને તો લોકોની મધ્યે ઊભા રહેતા આવડતું નથી. પ્રભુ ઈસુ કદી એ મારી આવડતને જોઈને એ મને બોલાવતા નથી. બાઇબલ એવું કહે છે કે જ્ઞાનીઓને શરમાવાને સારું પ્રભુ ઈસુ ખ્રિસ્તે મૂર્ખોને પસંદ. જો આજે તમને એવું લાગતું, જો આજે મને એવું લાગતું કે હું મૂર્ખો છું, મને કંઈ આવડતું, મારી દ્રષ્ટિમાં
બહુ મૂલ્યવાન. તમારી દ્રષ્ટિમાં બહુ મૂલ્યવાન છે. હું તારા દ્વારા એવા કામો કરીશ કે જે કદાચ જ્ઞાનીઓ પણ નહીં કરીશ. જો આ સ્ત્રીએ ફક્ત પાણી મેળવી લીધું હોત તો કદાચ આજે પણ એ જ પરિસ્થિતિ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનના એ પાસાને સ્પર્શ કરવા માંગે જે કદી આપણે બીજાને સ્પર્શ કરવા દીધા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે મારા જીવનના એ પહેલુંને ટચ કરવા માંગે છે જે કદાચ મેં આજે પણ એને એ બંધ રાખ્યા છે, એને છુપાવી રાખ્યા છે. પ્રભુથી કશું અજાણ નથી. એ સ્ત્રીએ એના જીવન વિશે કહેવાની કોઈ અગત્યતા રહી નહોતી. પ્રભુ બધું જ જાણતા હતા. તોય સ્ત્રીને પૂછે છે જ્યાં તારા પતિને બોલાયેલા. પ્રભુ ઘણી બધી વખત આપણને પૂછે છે પણ આપણને તો એમ છે કે પ્રભુ નથી જાણતા, પ્રભુ નથી જાણતા. અલાઉ જીવનની એવી કોઈ ક્ષણ એવી કોઈ પળ નથી કે જે પ્રભુથી છુપાયેલી. ઈસુ બધું જ જાણે છે. મારા જીવનની એક એક હિલચાલ એક એક બાબતો ઈસુ જાણે છે. જો આ સમરૂની સ્ત્રીને દ્વારા આટલું મોટું કામ કરી શકે છે તો તમારા મારા દ્વારા કેમ નહીં. પરંતુ આજે એ જ પ્રશ્ન પ્રભુ મને પૂછે છે. શું સુને તું એ ઈસુને ઓળખે છે? આજે એ જ પ્રશ્ન વાલાઓએ તમને પૂછે છે કે શું તું મને ઓળખે છે? જો ઓળખતો હોત તો તું મારી પાસે જીવતું પાણી મરેલું પાણી નહીં, જે ક્ષણિક છે જે ફૂટી જનાર છે એ પાણી નહીં, પરંતુ તું જીવતું પાણી માંગે જે કદી તારી પાસેથી પૂરું નહીં થાય, જે કદી તારી પાસેથી લઈ લેવામાં નહીં આવે, એ ઓલવેઝ તારામાંથી એ ઝરો ફૂટીને વહેતું રહેશે. એ બીજાને માટે કે બીજાની એ પ્યાસ બુઝાવશે. બરાબર આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મને ને તમને એ જીવતો ઝરો બનાવવા માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઓલવેઝ એના બાળકોને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ આપવા માંગે છે. ઘણી બધી વખત બાળકોની જેમ આપણે જીદ કરીએ છીએ કે આ મને આપી દે, પરંતુ પ્રભુ ઘણી બધી વખત એ વસ્તુઓ નથી આપતા. કેમ નથી આપતા? કારણ કે પ્રભુ જાણે છે કે જો આ વસ્તુ એને પ્રાપ્ત થશે તો એ નુકસાન કરશે. એવું નથી કે પ્રભુ મારી ને તમારી પ્રાર્થના સાંભળતો, એ બધી જ પ્રાર્થના સાંભળે છે, પરંતુ પ્રભુ એ પ્રાર્થના ને અવગણે છે કે જે મારા માટે નુકસાન કરતા છે. નાનું બાળક હોય એની સમજણ બુદ્ધિ એની શક્તિ એકદમ નિર્મિત હોય, એનો ઓલવેઝ છે ને ઝગમગતી વસ્તુ પકડી લેવાની આદત હોય. જો તમારું મારું બાળક એ પેલા એકદમ લાલ ચોળ દેવતા હોય, આમ સરસ દેખાતો હોય, હાથ એટલો સરસ દેખાય, આપણું બાળક જો એને પકડવા જાય તો આપણે પકડવા દઈએ? નાના અડી લે પછી ખબર પડશે. કદી નથી કરતા. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે જો એ પકડી લેશે એને ટચ બી કરી લેશે ને તો એને બાળશે, એને નુકસાન કરશે. જો પૃથ્વી પર એક પિતા તરીકે એક માત પિતા તરીકે આપણે આપણા બાળકોની એ રીતે સંભાળ લઈએ છીએ, સ્વર્ગમાંનો પિતા મારીને તમારી સંભાળ લેવા માટે સક્ષમ નહીં. ઘણી બધી વખત વાલાઓ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મને ને તમને એ એવી વસ્તુઓથી દૂર રાખે છે જે મારા ને તમારા માટે નુકસાન કરતા છે. અને આજે આજ પ્રભુ મને ને તમને એ જ કહી રહ્યો છે કે શું એ સમરૂની સ્ત્રીની જેમ મને તમારા જીવનના એ પાસાને સ્પર્શ કરવા દે છે. જો આપણો પ્રભુ એવો પ્રભુ છે કે કોઈ દિવસ બળજબરી નહીં કરે,
કોઈ દિવસ બળજબરી નહીં કરતો. બાઇબલમાં એવું કહે છે, જે કોઈ દરવાજાની બહાર ઊભો છું, જે કોઈ મારી વાણી સાંભળીને દરવાજો ખુલ્લો કરશે તો હું માહે આવીશ અને તેની સાથે જઈશ અને તે મારી સાથે. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ દિવસ તે મારા ને તમારા જીવનમાં એ બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયત્ન નહીં કરે. જ્યારે હું એ મારી મરજીથી એ દરવાજો ખોલીશ તો અને તો જ પ્રભુ અંદર આવશે, મારી સાથે બેસશે, મારી સાથે જમશે અને હું તેની સાથે જઈશ. આજે પ્રભુ એ જ કહી રહ્યો છે કે શું મારા દીકરાને દીકરી, તું આજે રાત્રે તારા દિલનો દરવાજો ખોલવા તૈયાર છે, નહીં ખોલતો હું જતો રહીશ, પરંતુ શું પ્રભુ શ્રીની ઈચ્છા છે કે આજે મારા જીવનમાં મારી સાથે આવીને રહે, મારી સાથે જમે. જો આ સમૂહની સ્ત્રીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અવગણના કરી હોય તો કદાચ આ સમૂહની સ્ત્રીનું જીવન બદલાયું ન હોય, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં આવવા દે અને ત્યારે એ જ એની પરિસ્થિતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ભેટો થઈ જવાથી એની પરિસ્થિતિ બદલાય. બોલાવો, જો આજે મારો ને તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ભેટો થઈ જશે તો જીવનની ગમે તેવી પરિસ્થિતિ કેમ નહીં હોય, શેતાને ગમે તેવું બગાડ્યું કેમ નહીં હોય, પરંતુ એ સુધારવાને ઈસુ આજે પણ સક્ષમ છે, આજે પણ એટલું જ સામર્થ્ય ધરાવે છે. માટે આપણે આપણા હૃદયમાં પ્રભુને કહીએ, પ્રભુ હું આવ્યો, મારા જીવનની આ પરિસ્થિતિને જો કોઈ બદલી શકે એમ છે તો એ કેવળ પ્રભુ ઈસુ છે. કોઈ વ્યક્તિ નહીં, પરંતુ જીવતા દેવ તમે જ છો કે જે મારા જીવનની એક પરિસ્થિતિને બદલી શકવાની શક્તિમાન છે. જ્યારે આપણે પ્રભુને સોંપાઈ દઈએ છીએ, જ્યારે આપણે પ્રભુને કહીએ છીએ, ત્યારે મારા જુઓ પ્રભુ બધું જ બદલી નાખે. એના માટે કોઈ અશક્ય બાબત, એના માટે કોઈ અશક્ય બાબત. આ સમય ખરેખર દેવના નામનો ધન્યવાદ આપો, કારણ કે દેવ મને ને તમને બહુ પ્રેમ કરે, બીજા કોઈ પ્રેમ કરે કે ના કરે, પરંતુ ઈસુ મને બહુ પ્રેમ કરે. ઈસુ મારી લાયકાતને નથી જોતા, મારા અભ્યાસને નથી જોતા, ઈસુ મારા દેખાવને નથી જોતા કે હું કેટલો સુંદર દેખાવ છું. મારો દેખાવ ગમે તે હોય, મારી લાયકાત ગમે તે હોય, મારી કેપેસિટી ગમે તે હોય, હું હોશિયાર છું કે નથી, હું ડફોળ છું, હું મૂર્ખ છું, હું ગમે તેવો છું, પરંતુ પ્રભુ કહે છે જ્યારે તું મને સોંપાઈ દઈશ ત્યારે એ તારી નિર્બળતામાં સામર્થ્યપૂર્વક મને આવડે છે. અને આ જ સ્ત્રીનો ઉપયોગ, એ સમૃહની સ્ત્રીનો ઉપયોગ ઈશ્વર પ્રભુ ઈસુ એ આખા સમૃહને બદલવાના માટે કરે છે. અને આગળ બાઇબલમાં એવું લખ્યું છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ પડોશી આવીને એવું પૂછે છે કે અમારો પડોશી કોણ, અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રષ્ટાંત આપે છે કે ભાઈ એક માણસ જ્યારે માર્ગમાં જતો હોય છે ત્યારે લૂંટારાઓ એને લૂંટી લે છે, એને મારે છે અને અધમો કરીને એને રસ્તા પર ફેંકી દે છે. અને પછી ત્યાંથી એક યાજક નીકળે છે, એક પડોશી નીકળે છે, અને બહુ સ્પેસિફિક લખ્યું છે કે ત્યાંથી એક સમૃહની નીકળ્યો અને એણે એની પર દયા કરી અને એ એની પાટાપીંડી કરે છે, એને ત્યાં છાવણીમાં લઈ જાય છે અને ત્યાં એવું કહે છે કે એની હજુ પણ સારવાર કરજો અને જરૂર પડે હું બીજા પૈસા. જે સમૃહિઓને માટે એવું લખવામાં આવ્યું છે કે યહૂદીઓ કોઈ લાભભાગ નહોતો, કોઈ સંબંધ નહોતો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પડોશીને સમજાવવાના માટે એમ કહે છે કે આ બધામાંથી એનો પડોશી કોણ, એ સમૃહ. ખરેખર દેવે બહુ અદ્ભુત રીતે આ જીત્યા પર એ સ્ત્રીના જીવનમાં કામ કર્યું છે. એ પછી આખા સમૃહ શહેરમાં આ પ્રભુની સુવાર્તા ફેલાય છે અને ત્યારે
ખરેખર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં આપણે ધાર્યું ના હોય ને ત્યાં એ બધું બદલી નાખે છે, એ પરિસ્થિતિઓ બદલી નાખે, સિચ્યુએશન બદલી નાખે. કદાચ આપણે એવું ધાર્યું કે ના આ જગ્યા પર કામ નહીં થાય, પરંતુ પ્રભુ ત્યાં જ કામ કરશે. થેન્ક યુ.